ઉનાળાની ગરમી અને લૂથી બચવા માટે આપણે અલગ અલગ રીતે શરબત અને કોલ્ડ ડ્રિંક્સ પીતા હોઈએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે કિચનમાં રહેલી આ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઉનાળામાં જો આ રીતેનો સંભારો બનાવીને ખાઈએ તો તમે ઉનાળામાં થતી ગરમી અને લૂથી બચી શકો છો. તેની સાથે જ ફક્ત 5 મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે કે તમે આ વિડીયો જોયા પછી આજે જ ઘરે બનાવશો. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરો અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. તો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા એક મોટી કાચી કેરી લીધી છે અને 2 નંગ ડુંગળી લીધી છે. મેં અહીંયા બંનેનું માપ સરખું થાય એ રીતે લીધેલું છે. તો પહેલાં તો આપણે આ રીતે ડુંગળીને છોલી અને તૈયાર કરી લઈએ. તો હવે ત્યારબાદ આપણે પહેલાં તો આ રીતે કાચી કેરી લઈ અને મેં પહેલાંથી જ તેને વોશ કરી અને ક્લીન કરી લીધી છે. તો આપણે તેને એકદમ સરસ રીતે છાલની સાથે જ ખમણી લેવાની છે. ઉનાળામાં કાચી કેરી આવતી હોય છે જે બધાને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તેની સાથે જ કાચી કેરીમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે, જે ઉનાળામાં લાગતી ગરમી અને લૂથી બચાવે છે અને જે શરીરમાં ડિહાઈડ્રેશન થતું હોય છે તેનાથી પણ અટકાવવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે. તો હવે આ જ રીતે આપણે બધી જ કાચી કેરીનું ખમણ કરી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો બધી જ કાચી કેરીની મેં આ રીતે એકદમ સરસ એવી ખમણી અને તૈયાર કરી લીધી છે. તો હવે સેમ એ જ રીતે આપણે ડુંગળીને ખમણી અને તૈયાર કરી લઈશું. કાચી કેરીની જેમ જ તમે આ રીતે ઉનાળામાં ડુંગળીનો ઉપયોગ કરશો જમવામાં, એટલે તમે લૂથી બચી શકો છો અને પાચન શક્તિ પણ ખૂબ જ સારી એવી ઇમ્પ્રૂવ કરે છે. તો તમે જોઈ શકો છો એવી રીતે મેં કાચી કેરી અને ડુંગળીને આ રીતે તૈયાર કરી લીધા છે. તો આપણે આ રીતે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ. તેના માટે એડ કરીશું 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ત્યારબાદ એડ કરીશું 1/2 ચપટી જેટલી હિંગ, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 મોટી ચમચી જેટલું આપણે ગોળ એડ કરીશું. જો તમારે ખાંડ એડ કરવી હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે બધું જ એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ હવે હાથ વડે આ રીતે ગોળ જે એકદમ સરસ રીતે તેને પ્રેસ કરી અને મિક્સ કરતા જઈશું, જેથી કરીને બધું ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યારબાદ આપણે ઉપરથી થોડી નાની કટ કરેલી કોથમીર એડ કરીશું. તો ઉનાળામાં બનતું સુપર ટેસ્ટી અને લૂથી બચવામાં હેલ્પ કરે એવું કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો.